विद्यार्थी मित्रों, आपणे आगळ पाठनी चर्चा करी, तेना शब्द समजूतीनी चर्चा करी अने रूढ़ी प्रयोगोना अर्थनी पण चर्चा करी। हवे आ वीडियोमां आपणे स्वाध्यायना प्रश्नोनी चर्चा करीशुं। स्वाध्याय प्रश्न एक। नीचेना दरेक प्रश्ननो उत्तर एक एक वाक्य में लखो। तो वालो केसरियो कोण हतो? तो एनो जवाब छे वालो केसरियो गरणी गामनो चारण हतो। वालो केसरियो सानो व्यापार करतो हतो? वालो केसरियो घोड़ा लेवा वेचवानो धंधो करतो हतो। मराठा युवान माथे कई आफत आवी पड़ी थी? मराठा युवान ने माथे लेणदारनी टाप एटले के जप्तीनी आफत आवी पड़ी थी। वाट खर्ची काढवा केसरियाए शू वेच्यू? वाट खर्ची काढवा केसरियाए एक घोड़ो वेची नाख्यो। वाला केसरियानी कदर कोणे करी? वाला केसरियानी कदर अमरेलीना सूबा राघोबाए करी। प्रश्न बेनी चर्चा करीशुं। नीचेना प्रश्नोना उत्तर लखो। प्रश्न एक। केसरियाए वडोदराने राम राम करवानुं शा माटे विचार्युं? तो केसरियाए પોતાના કોડા વેચવા વડોદરા આવ્યો હતો। મન ઠરી જાય એવા કોડા જોઈને સૌ રાજી રાજી થઈ જતા, પણ કોડાની કિંમત સાંભળીને પાછા વળી જતા હતા। આમ એક એક કોટો વેચાયો નહોતો, તેથી કેસરિયાએ વડોદરાને રામ રામ કરવાનું વિચાર્યું। પ્રશ્ન બે। વાલો કેસરિયો ઘોડાની લગામ તાણી શા માટે ઊભો રહી ગયો? તો વાલો કેસરિયો વડોદરાની બહાર નીકળ્યો ત્યાં તેણે એક ખોરડું જોયું। ખોરડાની બહાર ગોદડા, ઠામ, વાસણ, ઘરની નાની મોટી જણસોના પોટલા પડ્યા હતા। કાળજા કંપાવે એવા નાના બાળકોના બૂમરાડા તેમણે સાંભળ્યા। એ દ્રશ્ય જોઈને વાલો કેસરિયો ઘોડાની લગામ તાણીને ઊભો રહી ગયો। પ્રશ્ન ત્રણ. રાઘોબાએ કેસરિયાની શીખ રીતે કદર કરી? તો રાઘોબાએ અમરેલીના સુબા રાઘોબાએ કેસરિયાને પોતાની કચેરીમાં માન મર્તબા સાથે બોલાવ્યો। તાંબાના પતરામાં સૂર્યચંદ્ર રહે ત્યાં સુધી ગરણી ગામ બક્ષિસ તરીકે તેને લખી આપ્યું। આમ આ રીતે રાઘોબાએ કેસરિયાની કદર કરી। પ્રશ્ન ત્રણ. નીચેના વાક્યો કોણ બોલે છે અને કોને કહે છે તે જોઈશું. પ્રશ્ન એક છે. વાક્ય એક. શેઠ કેટલા રૂપિયાનું લેણું? આંકડો બોલો. આ વાક્ય કેસરિયો બોલે છે અને શેઠને કહે છે. બીજું વાક્ય. ભાઈ, તારો મારક તારી રાહ જોવે છે, હાલતો થા. આ વાક્ય શેઠ બોલે છે અને કેસરિયાને કહે છે. અરે બાપ, કાંક ભૂલ થતી લાગે છે, હું તો કોડાનો સોદાગર. આ વાક્ય કેસરિયો બોલે છે અને રાજના સિપાહીઓને કહે છે. ચોથું વાક્ય. તમારું નામ ઠામ ના આપો તો તમને મારા છોકરાના સમશે. આ વાક્ય જુવાન મરાઠો બોલે છે અને કેસરિયાને કહે છે. જગદંબા તમારી ભેર કરે. આ વાક્ય આઈ બોલે છે, કેસરિયાને કહે છે. પ્રશ્ન ચાર. નીચેના વાક્યોને વાર્તાના ક્રમમાં ગોઠવીને ફરીથી લખો. તો વિદ્યાર્થી મિત્રો, ઉપરના જે વાક્યો છે તેમાં સૌથી પહેલું વાક્ય આવશે. આવે રૂપકડી રણ કરણુકીના કાંઠે ગરણી ગામ આવેલું છે. બીજું વાક્ય આવશે.
वालो केसरियो एक दी वडोदरा में जईने उभो रह्यो। त्रीजू वाक्य आवशे, वाट खर्ची वधेली 500 रुपयानी वांसणी केड़े बांधी छे। चौथु वाक्य आवशे, मारी कदर मारे मोढे बोलावे एटले हाउ। प्रश्न पांच एनु वाक्य छे, एला तांबानु पत्रु लाओ। प्रश्न पांच, नीचेना शब्दों समानार्थी शब्दों लखो। कांठो एटले किनारो, वेगळू एटले दूर, महोर एटले सिक्को अथवा छाप, रूडप एटले सुंदरता, भेद एटले मदद अथवा सहाय। प्रश्न छ, नीचेना शब्दों विरोधार्थी शब्दों लखो। सुवाळू एटले बरछट, प्रामाणिकता अप्रामाणिकता, शुद्ध अशुद्ध, बांधवू छोड़ू, गैरसमजण समझण। प्रश्न सात, नीचेना शब्दों ने साची जोड़ने लखो। तो विद्यार्थी मित्रों, एमां तमारे साची जोड़नी सुधारीने लखवानी रहेशे। प्रश्न आठ से, एमां नीचेना शब्द समूह माटे एक एक शब्द लख आपो। तो विद्यार्थी मित्रों, पहेलो शब्द समूह छे झाड़ तेमज वनराजी थी कटादार एटले कुंजार, सिक्का साचवी राखवानी पट्टा जेवी कोथळी एटले वांसणी। त्रीजु वाक्य, मुसाफरी दरमियान खर्चवानी रकम वाट खर्ची, पूरना पाणीनी झड़पे दोरनार पाणी पंथा, गायोनुं मोटुं टोळुं, ગાયોનું મોટું ટોળું એટલે વિદ્યાર્થી મિત્રો ધણ, અને કોડાને બાંધવાની જગ્યા તો કોડાર અથવા તબેલો, પશુને ખાવાનું અનાજ એટલે ચોગાણ। હવે વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નવ છે, એમાં નીચેના કોષ્ટકમાં પાંચ જોડાક્ષરવાળા શબ્દો ફરતી ગોળ કરવાનું છે। તો આ શબ્દોને વાક્ય પ્રયોગ કરવાનો રહેશે તમારે। તો અંદર શબ્દો આપેલા છે, તિરસ્કાર, તિરસ્તો, સ્તુતિ, બક્ષીસ, ઊંચાર, બરાબર। તો આ વિદ્યાર્થીઓ આ શબ્દો છે એ તમારે એનો વાક્ય પ્રયોગ કરીને લખવાનો રહેશે। પ્રશ્ન દસ, તો નીચેના ફકરામાં યોગ્ય વિરામ ચિહ્નોનો ઉપયોગ કરી સુવાચ્ય અક્ષરે તમારી નોટબુકમાં લખવાનું રહેશે। તો વિદ્યાર્થી મિત્રો, અહીં તમારે આ ફકરામાં સરસ મજાના વિરામચિહ્નોનો ઉપયોગ કરીને આ ફકરો પૂર્ણ કરી તમારી નોટબુકમાં સરસ અક્ષરે લખવાનું રહેશે। તો વિદ્યાર્થી મિત્રો, આ પાઠના સ્વાધ્યાયના પ્રશ્નો લખવાની તૈયાર કરવાના રહેશે।